પોરબંદરનો ઘેડ પંથક હાલ પાણીથી તરબતર છે ને હાલ આપણે બળેજથી અમીપુર તરફ જે રસ્તો જઈ રહ્યો છે એમના આ દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે અત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લઈ લીધો છે અને તેમ છતાં આ બળેજથી અમીપુર જતા રસ્તા ઉપર હજુ પણ ભાદર ઓજતના પાણી જોવા મળી રહ્યા છે અને આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંયાથી અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કારણ કે ત્રણ ચાર દિવસ પૂર્વે જ એક ખેડૂત અહીંથી ગાડું લઈને પસાર થતા હતા અને તેમનું ડૂબી જવાથી મોત થયું હતું. અત્યારના આ જે દ્રશ્યો છે બળેજ ગામના છે, આપ જ્યાં જોશો ત્યાં તમને પાણી જ નજર પડશે. આ ભાદર ઓજતના પાણી છે આ વિસ્તારમાં ફરી વળે છે. અત્યારે ખેતરો છે એ સરોવર બની ગયા છે અને અત્યારે આ રસ્તો છે એ પણ પાણીથી તરબતર છે. બે દિવસ પૂર્વે જે પાણીને કારણે બનેલી દુર્ઘટનાને કારણે જીઆરડીના જવાનને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો જીઆરડીના જવાન છે, અહીંયાથી કોઈને પસાર થવા દેતા નથી કારણ કે બે દિવસ પૂર્વે જે ઘટના બની હતી 24 કલાક અહીંયા જીઆરડીના જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે અને અત્યારે આ રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. ઘેડ પંથકના આવા અનેક ગામડાઓ છે જે એકબીજા ગામોને જોડતા જે રસ્તાઓ છે ત્યાં આ પૂરના પાણી ફરી વળ્યા છે, જેથી વરસાદના વિરામ વચ્ચે અને આકરા સૂર્ય તાપ વચ્ચે પણ આ રસ્તાઓ હજુ પણ બંધ છે અને ખેતરો છે સરોવરમાં તબદીલ થઈ ગયા છે. આ બળેજ ગામનો જે નજારો છે આપ જોઈ શકો છો કે રસ્તા ઉપર હજુ પણ પાણી ભરેલા જોવા મળે છે અને અત્યારે આ રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય. કેમેરામેન વિવેક ઠકરાર સાથે જીતેશ ચૌહાણ, પોરબંદર ખબર.